मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती एनी अंदर आपणे पार्ट 3 जूमो विस्ती भणी गया अने आजे आपणे एमां कयुं काव्य 4 तने ओळखूं छूं मां तेना कवि छे मनोहर त्रिवेदी अने एनो प्रकार छे उर्मी गीत। तो જોઈએ આપણે કે મનોહર ત્રિવેદીનો આપણે પરિચય લઈએ કે મનોહર ત્રિવેદીનો જન્મ 4 એપ્રિલ 1944ના રોજ થયો હતો। તેમનું મૂળ વતન ભાવનગર જિલ્લાના સુરનિવાસ ગામે આવેલું છે। તેઓ ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા હતા। મોસુ જણું, છુટ્ટી મૂકી વીજ અને વિધવા એમના કાવ્ય સંગ્રહો છે। બાળ સાહિત્યમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। બાળ સાહિત્ય એટલે કે નાના નાના બાળકોનું જે સાહિત્ય આવે છે એની અંદર પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે, તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે। આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે। તને ઓળખું છું માં, આ એક ઉર્મી ગીત છે। કવિએ અહીં આગવી શૈલીમાં માતૃમહિમા ગાયો છે। ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃઋણનો સ્વીકાર કરે છે। જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન ધિક્કારે, ઉપેક્ષા કરે, એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે। માતાના દુઃખના ઓરડામાં આવું અમૃત ભર્યું દેખવામાં આવે, ટાચકા ફૂટેને પીડા પળભરમાં છું થઈ જાય। ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે, સ્મરણ સ્મરણ તીરથ, એટલે કે હું સદાય તારું સ્મરણ કરીને 68 તીરથની યાત્રા કરું, તારી એમ કરું પરક્રમમાં, માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે એવું જોવા મળે છે। તને ઓળખું છું માં, સરે અચાનક ફૂટેથી બસ એક વેણ તે ખમમાં, કે હું માં તે મને જન્મ આપ્યો છે તો હું તને ઓળખું છું, કે તારે સરે હોઠ એટલે કે અચાનક તારા હોઠથી તારા મોં પરથી ખમ્મા નામનો શબ્દ મારા માટે સરી પડે છે એટલે કે ઊગી નીકળે છે। ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલવાયું વર્તે છે ચોમાસ, શું કહે છે કે તું ખમ્મા કહે ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરના ખૂણે તો એકલવાઈ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે। મળે લહેર કે હોઉ ભલે લૂ ઝરતા, ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસા, મળે લહેર કે હોઉ ભલે હું લૂ ઝરતા માર્ગમાં, તરણા પેઢે ચાવી કે હડતે ને કોઈ ફેંકી, શું કહે છે કે હું મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય, વેદના સહેવી પડતી હોય ત્યારે તારી મમતાનો વરસાદની લહેકી મને મળી જાય છે। તરણા પેઢે ચાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે, દસે ટેરવે અડેને પીડા છૂત હતી પળભરમાં, કે કોઈ મને હડસેલી નાખે, મારી ઉપેક્ષા કરી નાખે, બરાબર કોઈ મને ફેંકી દે, પણ હું તારી મમતાના ટેકે તારા મમતાના ટેકે હું મારા પગ પર ઊભો થઈ જાઉં છું, હા તારી મમતાના ટેકે મારા પગ પર ઊભો થઈ જાઉં છું। દસે ટેરવે ઓવરણા, આમ કરીને આમ લે છે ને એ ઓવરણા, કે એ ઓવરણા તું મારા લે અને જે ટચાકા ફૂટે છે એની અંદર મારી બધી જ શું કહેવાય મારી બધી વેદના પળવાળમાં અદૃશ્ય થઈ જાય છે, છું પળવાળમાં મને જે વાગ્યું હોય કે જે મારી ઉપેક્ષા કરતા હોય એ મારી દ્રશ્ય પળવાળમાં ઊભી થઈ જાય છે, જતી રહે છે, અદ્રશ્ય થઈ જાય છે। ઘરથી જાઓ દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરક્રમમાં, તને ઊંઘું છું માં, હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે, એવો કોઈ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામ્યો હોય, મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણરૂપી તીર્થને આ રીતે પરિક્રમા હું કરું છું કે હું માં તને ઓળખું છું। વિદ્યાર્થી મિત્રો, હું તમને અઘરા શબ્દોના પીક મોકલી આપીશ।